नमस्कार, तमे जोई रह्या छो श्री दर्शन विद्यालयनी यूट्यूब चैनल। धोरण 10 अने धोरण 12 साइंस कॉमर्सना विद्यार्थीओ ऑनलाइन शिक्षण मेळवी शके ते माटे श्री दर्शन विद्यालय रतन परना श्रेष्ठ शिक्षकोना लेक्चर अमारी यूट्यूब चैनल दर्शन स्कूल पर अपलोड करवामां आवी रह्या छे, जेथी विद्यार्थी घेर बैठा अभ्यास करीने ऑनलाइन शिक्षणनो लाभ मेळवी शके ते माटे आजे ज सर्व विद्यार्थीओ अने वाली मित्रोए आ यूट्यूब चैनल सब्सक्राइब करी अने तेना रेग्युलर अपडेट्स मेळवा माटे नोटिफिकेशन बेल आइकॉन पर क्लिक करवू। નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં બીજો પાઠ એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્તકલા અને લલિત કલા વિશે વાત કરતા હતા। મિત્રો, આજે આપણે જરીકામ વિશે વાત કરવાના છે। મિત્રો, જરીકામ એટલે શું તો તેનો પ્રશ્ન છે પૂછાય છે તો સોના અને ચાંદીના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરતગૂંથણ કળા તરીકે કિંમતી વસ્ત્રોને શણગારવામાં થાય છે તેને આપણે જરીકામ કહીશું। તો સૌપ્રથમ આપણે પહેલા વાક્યની વાત કરીએ કે સોના અને ચાંદી છે તેને તારના રૂપમાં ફેરવવામાં આવે છે। સોનું છે કે ચાંદી કે ધાતુને ઓગાળી નાખવામાં આવે અને તેનો તાર એટલે કે દોરો બનાવવામાં આવે છે, અને આ દોરો છે કે તાર છે એને શું નામ આપવામાં આવે છે? જરી। હવે પૂછાય જરી એટલે શું? તો મિત્રો, જરી એટલે સોનું કે ચાંદી છે એને ઓગાળીને તાર તૈયાર કરીને એ તારના ઉપયોગ દ્વારા ભરતગૂંથણ કળા તરીકે કિંમતી વસ્ત્રો છે એને શણગારવામાં આવે છે, એને મિત્રો સાંધવામાં આવે છે। તો આ વસ્ત્રો છે એની શોભા વધી જાય છે, કારણ કે સાડી છે કે કોઈ પણ વસ્ત્રો છે એના ઉપર જો સોનાના તારથી એ તૈયાર કરવામાં આવે તો એ કિંમતી પણ બની જાય છે અને એનો જે દેખાવ છે એ પણ અલગ બની જાય છે। મિત્રો, આપણે ધીરુભાઈ અંબાણીનું નામ સાંભળ્યું છે અને એમના સુપુત્ર મુકેશ અંબાણી, તેમના જે પત્ની છે નીતા અંબાણી, એ મિત્રો આવા જરીકામ વાળા જે સાડી છે એ પહેરે છે અને એની કિંમત મિત્રો કરોડોની આજુબાજુ હોય છે, અને સ્વાભાવિક છે એ સાડીની કિંમત જેટલી હોય, કારણ કે એની અંદર સોના અને ચાંદીના જે ધાતુ છે એ વાપરવામાં આવેલા હોય છે જરીની પર। અને મિત્રો, આ દોરો છે એને ફિટ કરીને જે વસ્ત્રો છે એમાં પરોવવામાં આવે છે અને આ જે કામ થયું એને આપણે શું કહીશું? જરી કામ। તો અહીંયા મિત્રો જરી એટલે શું? તો જરી એટલે ઓલી ડબ્બીમાં આવે છે જે ભભડાવી શકે એ જરીની વાત નથી, એ ખાસ ધ્યાન રાખવું। ચાલો મિત્રો, હવે શું થઈ છે કે વસ્ત્રો છે એને શણગારવામાં આવશે। ભારત દેશમાં સુરત છે એ બે બાબત માટે ખૂબ જ પ્રખ્યાત છે। પેલું તો હીરા ઉદ્યોગ માટે, હીરા ઘસવાનું કામ છે સુરતમાં થાય છે, અને બીજું મિત્રો જરી કામ। તો સુરત છે એના માટે જાણીતું શહેર કયું? તો મિત્રો આવશે જરી કામ માટે। ઓકે, આ પ્રશ્ન છે વારંવાર પૂછાય છે, સુરત બે કામ માટે જાણીતું, હીરો અને જરીકામ। હવે મિત્રો, કઈ રીતે અથવા ક્યાં ક્યાં જરીકામ છે કરવામાં આવે? તો પાનેતર, પાનેતર એટલે શું? તો પાનેતર એટલે મિત્રો લગ્નના દિવસે જે સ્ત્રીઓ પહેરે છે તેને આપણે પાનેતર કહીશું। પાનેતર છે, પછી મોંઘી સાડીઓ છે, ઘરજોડા, ઘરજોડા પણ વસ્ત્રનો એક પ્રકાર છે જે સ્ત્રીઓ પહેરે છે। તો પાનેતર સાડી અને ઘરજોડા આ સ્ત્રીઓ છે એ પહેરે છે પૂરેપૂરી સાડીમાં નહીં પરંતુ કિનારી છે એમાં આ જરી છે કરવામાં આવે છે, કારણ કે પૂરેપૂરી સાડીમાં જો જરીકામ કરવામાં આવે તો એની કિંમત ઘણી બધી વધી જાય છે અને સોનું ચાંદી
પણ એટલો બધો ઉપયોગ થવાનો છે. ઓકે, તો બે નમૂનો કામ કરી આપે છે. બે નમૂનો એટલે શું? તો બે નમૂનો એટલે અદ્વિતીય. અદ્વિતીય એટલે કે એના જેવો બીજે ક્યાંય નહીં જોવા મળે તે. આપણે તાજમહેલ છે એને બે નમૂનો કહી શકીએ કે તાજમહેલ જો બીજો તાજમહેલ હોઈ શકે નહીં. તો આવું સુંદર કામ છે એ કરી આપે છે. બે નમૂનો એટલે કે એનો બીજો નમૂનો ન હોય તે. તો આવું કામ કરી આપે. તો જલિકામ વિશે મિત્રો પ્રશ્નો છે એ પૂછાય. ટૂંકમાં જ ન પૂછાય કારણ કે જલિકામ માત્ર ત્રણ મુદ્દાનું જ આપેલું છે. ત્રણ મુદ્દાને ટૂંકમાં પૂછાય નહીં. બે માર્ગમાં પ્રશ્ન પૂછી શકે અથવા એક માર્ગમાં પૂછાઈ શકે. ઓકે, જલિકામ માટે કયું શહેર છે જાણીતું છે ગુજરાતનું? તો સુરત. શહેર કેવા કેવા વસ્તુઓ છે કે જેમાં જલિકામ કરી આપવામાં આવે? પાનખર સાદી ઘર જોડા. અને જલિકામ એટલે શું? તો સોના અને ચાંદીના તારના રૂપમાં જલી બનાવે એનો તાર બનાવશે અને તેનો ઉપયોગ કઈ રીતે કરે? ભરત ગૂંથણ કરવાની જેમ કરે અને વસ્ત્રો સંગ્રહવામાં ઉપયોગ થાય છે જેનાથી વસ્ત્રોની શોભા વધે છે. ઓકે મિત્રો, જલિકામ પછી આવે છે ધાતુકામ. વિવિધ કળાઓમાં ધાતુકામની કળા છે એ પણ પ્રખ્યાત છે. જ્યારે પણ મિત્રો કોઈ પણ કળાની વાત આવે ને ત્યારે પ્રથમ વાક્ય એ લખવાનું કે ભારત આ કળામાં વર્ષોથી નિપુણ છે. અને એ સાચી વાત છે. કોઈ પણ કળા લેવા મિત્રો આ બધી જ કળામાં ભારત દેશ છે એ કૌશલ્ય ધરાવતો દેશ છે, અગ્રિમ સ્થાન ધરાવે છે. કારણ કે ગયા વિડીયોમાં જ આપણે વાત કરી કે જ્યારે ભારતનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હતો ત્યારે મિત્રો દુનિયાના વિવિધ દેશોના જે લોકો છે એ સાવ પછાત જીવન જીવતા હતા અને ત્યારે ભારત છે એ સમૃદ્ધ હતો. દુનિયાની મોટા ભાગની જે શોધો છે એ ભારતમાં થયેલી છે. કારણ કે આદિ માનવો છે એનું અસ્તિત્વ જ તે બે દેશો પૂર્વ દક્ષિણ આફ્રિકા અને ભારત આ બેમાં જોવા મળ્યું. તો ભારત દેશ છે એ વિશ્વના દેશો કરતાં ઘણો બધો અગ્રિમ સ્થાન ધરાવે છે બધી બાબતોમાં. ઓકે, ધાતુકામ કલા. હવે ધાતુ એટલે શું? તો વિવિધ પ્રકારના ધાતુઓ છે. તે દસમામાં તમે ભણી ગયા ધાતુઓ છે તેની લાક્ષણિકતાઓ જણાવો. તો ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય, એ ખંખાઈ શકે વગેરે વગેરે છે. તો આ ધાતુની વાત છે. પાષાણયુગ પછી ધાતુ વિદ્યા છે ને એ વિકસી. પાષાણ એટલે પથ્થરો. યુગ એટલે સમય. પથ્થરાનો યુગ હતો કે જેમાં પથ્થરના સાધનો બનાવીને લોકોનો ઉપયોગ કરતા હતા. પછી ધાતુ વિદ્યા વિકસી. મિત્રો હવે શું થયું કે પથ્થર છે એ તૂટી જાય, ભાંગી જાય, એનો વધારે ઉપયોગ ન થઈ શકે. એટલા માટે હવે ધાતુનો ઉપયોગ છે એ લોકો કરવા માંડ્યા અને ધાતુ વિદ્યા વિકસી. લોથરના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા. આ દાંતરડા એટલે શું? તો જ્યારે મિત્રો ખળ, રચકો કે ખેતરમાં જે પાક છે એને લણવા માટે જે સાધનનો ઉપયોગ થાય એને શું કહીશું? દાંતરડા. સારડીઓ એના જેવું સાધન. વણાકવારી કરવત. વણાકવારી કરવત મિત્રો મોટી કરવત આવે છે તે. એ કરવત આરા. આરા આપણે ખબર સાયકલમાં જે આરા આવે તેવો લાંબો સળી હોય. લાંબા સળિયાને શું કહીશું? આરા. અને સોય. તો સોય તો આપણને ખબર જ હોય. તો એના જેવા તાંબાના અને કાંસાના ઓજારો છે એ બનાવતા. શેના? તો તાંબાના અને કાંસાના. આ તાંબુ એટલે ખબર છે કે તાંબુ એટલે ધાતુ છે. તો એવી જ પ્રકારનું એક ધાતુ છે કાંસુ. કાંસુ પણ મિત્રો આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ. તો પાષાણની પણ વિવિધ વસ્તુઓ છે એ બનતી હોય છે. તો પાષાણમાં પછી ધાતુ વિદ્યા વિકસી. લોથરના કારીગરો ધાતુમાંથી બનાવેલા કેવા કેવા ઓજારો ઉપયોગ કરતા? તો દાંતરડા, સાળીઓ, વણાકવાની કરવા, તારા અને સોય જેવા સાધનો સ્વીકાર્યા હતા. તે સાધનો તાંબાના અને કાંસાના. વાસણો, મૂર્તિઓ અને પાત્રો પણ મિત્રો ધાતુમાંથી જ બને છે. આપણા ઘરમાં જે વાસણો છે એ સ્ટીલના વાસણો છે. સ્ટીલ શું છે? તો ધાતુ છે. સ્ટીલ એટલે થશે લોખંડ. અને સ્ટેનલેસ સ્ટીલ એટલે શું? તો એવું લોખંડ કે જેને કાટ ન લાગે. સ્ટેનલેસ સ્ટીલ છે એને અમુક રાસાયણિક પ્રક્રિયામાંથી મિત્રો પસાર કરવામાં આવે છે કે જેના કારણે લોખંડ છે એને કાટ લાગતો નથી. ઓકે, તો વાસણો, વિવિધ મૂર્તિઓ છે એ મૂર્તિઓ પણ મિત્રો લોખંડની હોય છે. અને પાત્રો. પાત્રો એટલે પણ શું છે? પાણી ભરવાના વિવિધ પ્રકારના વાસણો એને પાત્રો કહેવાય.
अस्त्र और शस्त्र पण धातुमाथी बना होता अस्त्र शस्त्र आउ नाम आपणे भेगु सांभळीए छे पण अस्त्र पण जुदा छे शस्त्र पण जुदा छे जेने फेंकी सकाय ए बधा अस्त्र साथे राखी सकाय ते शस्त्र तो अस्त्र और शस्त्र सेमाथी बने छे धातुमाथी बने छे सोना चांदी नो उपयोग घरेणा माटे थतो होतो ओके मित्रों सोनो और चांदी शुं छे ए धातु ज छे तो एनो उपयोग घरेणा माटे थाय एने तो आपणे विद्युतवार वात करी दीधी त्यारबाद तांबु पितळ कांसु वगैरे धातु छे एनो उपयोग वासणो बनाववा माटे अने मूर्तिओ बनाववा माटे थतो मित्रों त्रण प्रकारना अहींया धातु आव्या छे तांबु पितळ अने कांसु नो उपयोग शेमां थाय वासण अने मूर्ति बनाववा જ્યારે લોખંડનો ઉપયોગ સેમાં થતો હતો તો ઓજારો અને વાસણો બનાવવા માટે હવે આપણને ખબર છે પિત્તળ તાંબા કે કાંસુ છે એના કે ભાલા તે કામ લેવું ન બને એ સેના બનશે તો લોખંડના બનશે તલવાર છે એ તાંબાને તમે જોઈ ગયા તાંબુ ન ચાલે એમાં લોખંડ જ ચાલે ઓકે તો આ ધાતુકામ હતું ધાતુકામને યાદ કરીએ પરિવાર પાસાને પછી શું આવ્યું ધાતુ વિદ્યા લોખંડના કારીગર કેવા કેવા ઓજારો બનાવ્યા ધાતરા સાડીઓ વણાપરી કરવા ધારા અને સોય તાંબાના અને કાંસાનો કાંસાના ઓજારો છે બનાવતા હતા વાસણો મૂર્તિઓ અને પાત્રો શેમાંથી બને છે ધાતુમાંથી અસ્ત્ર અને શસ્ત્ર પણ શેમાંથી બને ધાતુમાંથી હવે તાંબુ પિત્તળ અને કાંસુનો ઉપયોગ શેમાં થતો હતો વાસણ અને મૂર્તિ બનાવવામાં જ્યારે લોખંડનો ઉપયોગ છે એ શેમાં થતો હતો તો ઓજારો અને વાસણો ઓકે હવે આપણે વાત કરીએ કાસ્ટ કલા મિત્રો બે પ્રકારની કલા આપણે જોઈ જરી કામ ધાતુ કામ હવે વાત કરીએ કાસ્ટ કલા આ કાસ્ટ એટલે શું તો કાસ્ટ એટલે કે છે લાકડું મિત્રો લાકડું છે એને કાસ્ટ ના નામથી ઓળખવામાં આવે છે લાકડાનું સમાનાર્થી એટલે કાસ્ટ આ લાકડા ઉપર જે કળા કરવામાં આવે એને શું કહીશું કાસ્ટ ઓકે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે રહેલો છે મિત્રો વૃક્ષ ન હોત તો આપણે પણ ન હોત વૃક્ષ છે તો આપણે છીએ આપણે જે ઓક્સિજન લઈએ છીએ જીવવા માટે તે ઓક્સિજન ક્યાંથી પૂરો પાડવામાં આવે છે તો વૃક્ષ પાસે મિત્રો એક વ્યક્તિને જીવવા માટે સાત વૃક્ષની જરૂર પડે છે એક વ્યક્તિને દિવસમાં શ્વાસ લે અને જેટલો ઓક્સિજન એ મેળવે છે એટલો ઓક્સિજન સાત વૃક્ષો ભેગા થઈને આપે છે તો એક વ્યક્તિને જીવવા માટે સાત વૃક્ષની જરૂર પડે તો પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો સાત પંચું પાંત્રીસ પાંત્રીસ વૃક્ષની જરૂર પડે તો હવે વિચારો કે આપણે વૃક્ષની સંખ્યા અને વ્યક્તિઓની સંખ્યા કેટલી તો આપણને ખબર પડી જાય તો પર્યાવરણનું મહત્વ સમજાય તો વૃક્ષ અને વનરાજી વન સાથે આપણો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે પેલામાં માનવી મિત્રો વૃક્ષ સાથે ઘણો બધો ગાઢ રીતે જોડાયેલો હતો તે ફળ છે એ વૃક્ષ પાસેથી મેળવતો બળતણ છે રહેવા માટે વૃક્ષની છાલ પાંદડા ઔષધિ વગેરે વગેરે માટે માનવી છે સંપૂર્ણપણે વૃક્ષ ઉપર આધારિત છે સમયાંતરે વૃક્ષમાંથી ઓજારો બનાવવા માંડ્યો પહેલા તો પ્રાથમિક જરૂરિયાત પૂરી કરતો હતો હવે ઓજારો બનાવ્યા તે કામના છે એ મિત્રો વૃક્ષમાંથી બનાવવામાં આવે છે વેલમાંથી બનાવવામાં આવે છે પછી આપણે જે ડાળ હોય છે એમાંથી બનાવવામાં આવે છે ભવન ભવન એટલે શું મકાન ભવનો અને મકાનોના બાંધકામમાં પણ લાકડાનો ઉપયોગ મિત્રો થાય છે તો તમે જો આ બોર્ડ છે એક પ્રકારનો લાકડો છે તો બારી બારણા વગેરે પ્રકારના જે ઘરના સાધનો છે જો ઘરનું ફર્નિચર છે એમાં લાકડાનો ઉપયોગ થાય છે મકાનો બાંધવામાં પણ હવે લાકડાનો ઉપયોગ થાય છે આપણે વાત કરીએ ચાઇનાની તો ચાઇનામાં મિત્રો દિવસમાં ચાર વાર ચાર પાંચ વખત ભૂકંપ આવે છે તો ત્યાં સિમેન્ટના મકાન છે એ ડરતા નથી તો એ લાકડાનો ઉપયોગ કરે છે ત્યાર લાકડામાંથી શું શું બને તો લાકડામાંથી મૂર્તિઓ બને આપણે ગણપતિજીની સરસ્વતી માને ઘણા બધા ભગવાનની મૂર્તિઓ ખાસ કરીને ગણપતિજી તો ગણપતિજીની મૂર્તિઓ બધે જ પ્રકારે જોવા મળે છે એ લાકડાની પણ બને ધાતુની હોય છે તો એ મૂર્તિ આપણને જોવા મળે છે બાળકો માટેના રમકડા છે એ પણ લાકડામાંથી જ બનાવવામાં આવે છે મિત્રો અત્યારે પણ મેળો આવતે કેન્સલ થયો છે નહીતર મેળામાં લાકડાના રમકડા અત્યારે પણ જોવા મળે છે સોગઠા
આ સોફ્ટ આ એટલે શું મિત્રો? તો તમે જે લૂડો રમો છો એ લૂડો માં જે પાસા ફેંકો છો ડાઈસ કેવી આપણે ડાઈસ એટલે સોફ્ટ એ પણ લાકડા ના બને છે. ત્યારબાદ થાંભલીઓ ભારી લાકડા બોક જે બોક એટલે મૂકવાનું જે આવે છે કબાટ જેવું આવે છે. ઓકે અટાળીઓ એટલે કે મોટી અભરીઓ છે જે સિંહાસનો જે રાજા મહારાજાઓ જેના ઉપર વિરાજમાન થતા તે સિંહાસનો. ત્યારબાદ લાકડાની ખુરશી તો વિશ્વ પ્રખ્યાત છે. ઝાડીઓ હવે ઝાડી પહેલાના સમયમાં શું હતું કે પ્લાસ્ટિક કે એવું કંઈ નહોતું. ત્યારે મિત્રો ઝાડી છે એ રાખવામાં આવતી હતી અને આ ઝાડી છે એ લાકડાની બનાવવામાં આવતી હતી. લાકડું હોય તેને કોતરી કોતરીને આવી ઝાડી છે એ બનાવવામાં આવતી હતી. વગેરેમાં કાષ્ઠ કલા જોવા મળે છે અને આ બધામાં મિત્રો કોતરણી કામ છે ને એ વિપુલ પ્રમાણમાં જોવા મળે, વધારે પ્રમાણમાં જોવા મળે. તો લાકડા ઉપર પણ કોતરણી કરવામાં આવે છે જેને આપણે શું કહીશું કાષ્ઠ કલા. ગુજરાતની વાત કરીએ તો અહીંયા આયમે પ્રશ્ન બની જતો હોય છે કે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, સંખેડા શું છે? તો સંખેડા સ્થળ છે. તો સંખેડાનું ફર્નિચર છે એ વખણાય છે અને સંખેડાના લાકડાના હિંચકા છે એ પણ વખણાય છે. આ પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં ફર્નિચર અને લાકડા છે એના માટે જાણીતું સ્થળ જણાવો સંખેડા, અથવા તો ગુજરાતના સંખેડાનું શું પ્રખ્યાત છે ફર્નિચર અને લાકડાના હિંચકા. એવી જ રીતે ઈડર આવેલું છે તો ઈડરના રમકડા જાણીતા છે. ઈડરનું શું જાણીતું રમકડા કયા શહેરના જાણીતા છે? તો ઈડર. ઓકે તો કાષ્ઠકલા પછી આવે છે જળતર કામ. જળતર કામ આ જળતર એટલે શું? તો ઘરેણા છે એમાં કહે કે જળવું. અલંકાર, અલંકાર એટલે શું થાય છે? ઘરેણા. અને જળતર કામની કલા ભારતની પ્રાચીન કલા છે. મિત્રો આપણે જે ધાતુ કલા વિશે વાત કરી છે, જરીકામ વિશે વાત કરી, અલંકારો વિશે પણ આપણે મિત્રો વાત કરી, તો અલંકારોમાં બધા બધા છે એ એક વખત આવી ગયા છે. ભારતના રાજાના સમ્રાટો શાસકો અને શ્રીમંતો એટલે પૈસાદાર લોકો સોના અલંકારો ધારણ કરતા. સોના એટલે સોના, તો આ બધા જ લોકો જે ખૂબ અમીર હતા બધા સોનાના અલંકારો છે એ પહેરતા હતા. તેમાં હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નો છે એને ગળાના હાર છે, પછી બાજુબંધ છે, પછી કડા. અત્યારે સામાન્ય રીતે ભરવા લોકો છે એ કડા પહેરે છે અને એવી રીતે પહેલાના લોકો છે એ પણ કડા પહેરતા હતા. મારા મિત્રો એક સંજય રહેવાન છે એ હંમેશા પોતાના હાથમાં કડું રાખે છે. તો એ કડા છે એ મુગટ જે મહારાજાઓ પહેરતા હતા માથે તે દામણી વીંટી. દામણી મિત્રો તમે જોવો છો નાકથી ત્યાં સુધી હોય હાર વીંટી ઘણા બધા મિત્રો જે અલંકારો છે એ વાત છે. વીંટી એટલે હાથમાં પહેરી નથની નાકમાં પહેરવાની કાપ. આ કાપ એટલે શું? તો કાપ એટલે કુટિયા કેવી આપણે તે. ઓકે વગેરેમાં જડીને ધારણ કરવામાં આવતા હતા. તો આ ધારણ કરવું એટલે કે પહેરવામાં આવતા હતા. તો આ બધા જ પ્રકારના રત્નો છે એ રત્નોને ઘરેણામાં જડવામાં આવતા હતા તેને આપણે કહીશું જળતર કામ. રાજસ્થાનનું બીકાનેર છે એટલે ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે. આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે મિત્રો. તો બીકાનેર ક્યાં આવેલું છે? તો એ આવશે રાજસ્થાનમાં. ઘરેણાના જળતર કામ માટે કયું રાજ્ય જાણીતું છે? તો રાજસ્થાન. કયું શહેર જાણીતું છે? તો બીકાનેર. ઓકે બીકાનેર શેના માટે જાણીતું છે? તો ઘરેણાના જળતર કામ માટે. ત્યારબાદ આવેલું છે મિત્રો અતિકામ. અકીક કામની જે કલાકારી કરી છે તે કાષ્ઠકલા જંતર કામ અને છે અકીક કામ. તો અકીક કામ એટલે શું? તો અકીક એટલે શું આ પ્રશ્ન થાય. તો ભારતની નદીઓમાંથી મળી આવતો કિંમતી પથ્થર કે જેને અકીકના નામેથી ઓળખવામાં આવે છે. મિત્રો આ મુદ્દો આપણા માટે મહત્વનો બની જાય છે કારણ કે આવું આ મુદ્દામાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે તેમ છે. ભારતની વિવિધ નદીઓ છે એમાંથી મિત્રો અમુક પ્રકારના પથ્થરો મળી આવે છે કે જેને આપણે અકીક કહીશું. અકીક વિશે આગળ ભણીએ કે અકીક ચકમક અને અર્ધપારદર્શક સુંદર ધાતુ પથ્થર કે જેને કાર્બેનિયમ કહેવામાં આવે છે.
भारत में नदी माथे मित्रों घना बदा प्रकार ना पत्थरो मिली आवे छे जेमा अतिजु छे એના જેવો ચકમક છે આ પણ પથ્થર અર્ધ પારદર્શક અને સુંદર રાતો પથ્થર પણ મળી આવે છે અર્ધ પારદર્શક એટલે શું પારદર્શક એટલે જેની આરપાર જોઈ શકાય છે અને અપારદર્શક એટલે જેની આરપાર ન જોઈ શકાય છે હવે અહીંયા શું આપ્યું અર્ધ પારદર્શક અર્ધ એટલે અર્ધે સુધી એ પથ્થર તમે લો તો અર્ધે સુધી તમે જોઈ શકો પછી જોઈ શકો નહીં તો એવો મિત્રો જેમ જેલી છે એ પણ અર્ધ પારદર્શક છે એવી રીતે મિત્રો અર્ધ પારદર્શક સુંદર નાના કલરનો પથ્થર નાતો એટલે શું મિત્રો તો લાલ કલર છે એમાં વધારે કાળો કલર તમે ઉમેરો તો નાતો કલર બને તો એવા નાતા કલરનો પથ્થર છે મળી આવે છે હવે મોસ્ટ આઈએમપી મિત્રો વારંવાર પૂછાય છે પ્રશ્ન કે આ નાતો પથ્થર છે એને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો એનું નામ છે કાર્નેલિયન કાર્નેલિયન એટલે શું તો અર્ધ પારદર્શક સુંદર નાતો પથ્થર એટલે કાર્નેલિયન ઓકે સિલિકા મિશ્રિત મિશ્રિત એટલે શું એમાં મિક્સ થયેલું હોય કે જે પથ્થરમાં સિલિકા છે તે મિક્સ થયેલી હોય કે એવા ભૂરા કે સફેદ રંગના કેલ્સિયોનિક પથ્થરને અકિક કહેવામાં આવશે અકિક એટલે શું તો અકિક એટલે સિલિકા મિશ્રિત કે જે બેઓ પથ્થર કે જેની અંદર સિલિકા હોય તેઓ ભૂરો કે સફેદ રંગના અકિકનો કલર કેવો હોય તો ભૂરો કલર હોય અથવા તો સફેદ કલર હોય ભૂરો એટલે શું તો સ્કાય બ્લુ આવે તે ભૂરો તો આ પથ્થરને અકિક કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણે દુધિયા કલર પણ કહીએ છીએ હકીકને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે હકીકનો પથ્થર મળી ક્યાંથી આવે છે તો નદીઓમાંથી ભારત દેશની વિવિધ નદીઓ છે એમાંથી મળી આવે છે હવે પથ્થર છે ને ડાયરેક્ટ કઈ એનો ઉપયોગ નથી થતો એને આકાર આપવો પડે બરોબર તો એટલા માટે એને હકીકને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે તો ખંભાત મોકલવામાં આવે છે એક વખત આ પૂછાઈ ગયું ખંભાતના કારીગરો શું કરશે તો ખંભાતના કારીગરો એને પહેલ પાડશે પહેલ એટલે શું કે એના ઉપર પ્રક્રિયા એ કરવામાં આવશે તો પહેલ પાડશે એ અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવશે અને તેને જડવા પાત્ર બનાવે છે ડાયરેક્ટ પથ્થર છે એને એક પણ ઘરેણામાં જડી શકાતો નથી એમાં પહેલ પાડવો પડશે એને ચોક્કસ આકાર આપવો પડશે એને કાપવો પડશે ઘસવો પડશે અને આવી પ્રક્રિયા કરી અને જડવા લાયક બનાવે છે જડવા પાત્ર બનાવે છે અથવા તો એ હકીક છે એના પથ્થરની માળા બનાવે છે કે પછી નાના નાના મણકા તૈયાર કરવામાં આવે છે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે તો આ હતું હકીક કામ ઓકે મિત્રો આપણે જડે કામ ધાતુ કામ કાષ્ટ કલા જંતર કામ અને હકીક કામ આ પાંચે પાંચ બાબતો છે એના વિશે અભ્યાસ કરેલો હવે મિત્રો લેસનમાં તમારે શું લાવવાનું છે શરૂઆતમાં તેની વાત કરીએ તો હોમવર્ક માં તમારે ધાતુ કામ કરાવે છે તથા અકિત કામ છે કે તો તમારે બે મુદ્દાઓ છે તે લખીને લાવવાના રહેશે ધાતુ કામ કલા આ પ્રથમ મુદ્દો અને ત્યારબાદ અકિત કામ કલા ઓકે મિત્રો મળીશું આવતા વિડીયોમાં જય હિન્દ